સમાચાર અરવલ્લીથી ભાજપ નેતા પર હુમલા મુદ્દે સમર્થકોમાં રોષ જોવા મળ્યો છે. મેઘરજમાં પ્રદેશ યુવા ભાજપ નેતા પર હુમલો કરાયો હતો. હુમલો એ પૂર્વ યોજિત કાવતરું હોવાનો આરોપ છે. હુમલા પાછળ કાવતરું રચનારને ઝડપી લેવા માંગ કરાઈ. લોકસભાના મતદાનના દિવસે જ હુમલો કરાયો હતો. મોડાસા કલ્યાણ ચોકમાં સમર્થકોએ રોષ ઠાલવ્યો. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી. પ્રદેશ ભાજપના યુવા નેતા શ્રી હિમાંશુભાઈ પર જે હુમલો કરવામાં આવ્યો પથ્થર વડે, એને અમે સખત વખોડ્યો છે. આ હુમલાના આરોપી, પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને આ પાંચ આરોપીના પાછળ જે કાવતરું કરનાર માણસોને જલ્દીથી પકડવામાં આવે અને આગળની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી સર્વ સમાજ વતી માગણી. સમાચાર અમદાવાદથી. શાળાની મનમાનીને લઈ વાલીઓએ હોબાળો મચાવ્યો. રાજસ્થાન સ્કૂલમાં પ્રવેશના આપતા વિવાદ થયો. શાહીબાગમાં આવેલી છે રાજસ્થાન શાળા. શાળામાં મોટી સંખ્યામાં વાલીઓએ હોબાળો મચાવ્યો. ડીઓના આદેશના પણ અનાદર કર્યાનો આરોપ મુકાયો છે. ધોરણ 8 બાદ ધોરણ 9માં પ્રવેશના આપતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ વિવાદમાં સપડાઈ છે. ક્યાંક ને ક્યાંક શાળાના સંચાલકોની મનમાની સામે આવી છે. વાલીઓનો આક્ષેપ છે કે ધોરણ 8થી પછી તેઓને 9માં એડમિશન જે છે તે આપવાની ક્યાંક ને ક્યાંક શાળાના સંચાલકો મનાઈ ફરમાવી રહ્યા છે અને આ અંગે અગાઉ જે છે ડીઓ દ્વારા, અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા દરમિયાનગીરી કરવામાં આવી હતી અને આદેશ પણ કરવામાં આવ્યા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક ડીઓએ જે આદેશ કર્યા હતા અને તેનો પણ ઉલ્લંઘન થઈ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. વાલીઓ જે આક્ષેપ કરી રહ્યા છે ત્યારે વાલીઓ પાસેથી આપણે જાણવાનો પ્રયાસ કર્યો છે આખો મામલો શું છે. હું અહીંયા એડમિશન માટે આવ્યો અને આજથી કરીબ 10-15 દિવસ પહેલાં અમને અહીંયા એડમિશન 8મું રિઝલ્ટ લેવાય ત્યારે અમને કીધું કે અહીંયા તમને એડમિશન અમને હિન્દી મીડિયમ બંધ કરી રહ્યા છે. એમ કરીને અમને રિઝલ્ટ અને નોટિસ અમે બંને પાછી આપતા હતા. અમે કીધું અમે નહીં લઈએ, અમને એડમિશન આપો અહીંયા. તો અમારે ત્યારે ડીઓ સાહેબ જોડે અહીંયા આવ્યા હતા. ડીઓ સાહેબે વાત કરી કે અમે કોઈ આવી મંજૂરી અમને બંધ કરવાની કોઈ નથી આપી. ડીઓ સાહેબે અમને મંજૂરી આપી, અમને પાછા અમને બોલાયા અહીંયા. તો હવે આમ કહે છે કે ડીઓ સાહેબે અમને લેખિતમાં નથી આપ્યું, જ્યારે કે ડીઓ સાહેબે અમને કહી દીધું, પેપરમાં જાહેરાત આવી ગઈ, બધી આવી ગઈ. હવે એમ કહે છે અમને લેખિતમાં નહીં આપી એટલે હવે અમને તમે હમણાં અમને તમને એડમિશન નહીં આપીએ કે હમણાં. સંચાલક પાસે રજૂઆત માટે ગયા હતા એવું અત્યારે શું કહી રહ્યા? એમનું કહેવું એવું છે કે અમને કે ડીઓ પરમિશન આપી નથી, પણ ડીઓ બંધ કરવાની પરમિશન કે આપી છે. ડીઓ આપ કાઢી દીધી, ડીઓ આવીને ગયા અહીંયા પોતે, એમણે કાઢી દીધું, તમને એડમિશન મળશે. અમારું કહેવાનું છે કે 22ના બાળકોના ભવિષ્યનો સવાલ છે. મારું બાળક અત્યારે બેબી છે, 10મા ધોરણનું બોર્ડની એક્ઝામનું છે, અહીંયા એડમિશન મળી નથી રહ્યું. તો આ જે છે રાજસ્થાન હિન્દી હાઈસ્કૂલ જે અહીંયા શાહીબાગ વિસ્તારમાં આવેલી છે કે જે ક્યાંક ને ક્યાંક વિવાદમાં અત્યારે જોવા મળી રહી છે. વાલીઓ અત્યારે અહીંયા શાળા જે સ્કૂલ પર પહોંચ્યા છે પોતાના બાળકોનો એડમિશન લેવા માટે, પરંતુ ક્યાંક ને ક્યાંક અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જે આદેશ કરવામાં આવ્યો હતો તેને પણ ક્યાંક ને ક્યાંક શાળાના સંચાલકો ઘોળીને પી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે. કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. પણ અમારે અત્યારે શિક્ષક નથી, ત્યારે 9 શિક્ષકમાંથી 8 શિક્ષકોની ઘટ છે અને 3 ક્લેરિકલ પોસ્ટની ઘટ છે, જે અમે વારંવાર રજૂઆત કરવા છતાં અમને મળ્યા નથી. એવામાં જો અમે 9મીમાં એડમિશન આપીએ તો છોકરાઓના ભવિષ્ય માટે સારું નથી. એમના ભવિષ્ય અમારે જે એક સ્કૂલનું સારું નામ લઈને બેઠા છીએ ને ભણાવવાની કોશિશ કરીએ છીએ, તો શિક્ષકો નહીં હશે તો એમને ભણાવી શું કરી રહ્યા. આ વખતે ચોમાસામાં અમદાવાદમાં પાણી નહીં ભરાય. એએમસીએ ચોમાસા અંગે આગોતરું આયોજન કર્યું છે. અમદાવાદમાં 146 વોટર લોગિંગ સ્પોટ માટે એએમસીએ આગોતરું આયોજન કર્યું. 146 સ્થળ પૈકી 110 સ્થળ પર નવી લાઇન નાખવામાં આવી હોવાનો ચેરમેન દેવાંગ દાણીનો દાવો. આગામી ચોમાસાના સમયગાળા દરમિયાન મોનસૂન શરૂ થાય એ પહેલાં આ કામગીરી પૂરી થશે. પરિણામે જ્યાં આગળ વોટર લોગિંગ થતું હોય છે ત્યાં આગળ સ્ટ્રોમ વોટર લાઇન નાખવામાં આવે, કેચપીટ નાખવામાં આવી છે અને પર્કોલેટિંગ વેલ બનાવવામાં આવે છે. પરિણામે તે જગ્યાએ વોટર લોગિંગ થાય નહીં અને એ પાણી તરાવની અંદર જતું રહે તે માટેનું આગોતરું આયોજન આ સમયગાળા દરમિયાન કરવામાં આવ્યું છે. કેચપેટ સફાઈનો પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે. આવનાર સમયગાળા દરમિયાન જે કેચપીટો છે તેમાં જે કચરો આવી જતો હોય છે એ કચરાને પણ દૂર કરવામાં આવશે. પરિણામે મોનસૂન દરમિયાન કેચપીટોની આજુબાજુ વોટર લોગિંગ ન થાય તે બાબતની પણ તાકીદ કરવામાં આવી છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.
કંટ્રોલ યુનિવર્સિટી કહ્યું ચોમાસું વહેલું આવશે પણ એક સાથે વાવણી નહીં થાય. 14 મે સુધી આંધી વંટોળ સાથે માવઠાની સંભાવના. શરૂઆતમાં ચોમાસું ખંડ વૃષ્ટિવાળું રહેવાનું અનુમાન. વડોદરામાં ગરમીનો પારો 40 ડિગ્રી પહોંચતા રસ્તા ઉપર ડામર ઓગળ્યો. ગોત્રી વિસ્તારમાં રોડ પરનો ડામર પીગળ્યો. વાહન ચાલકોને પડી હાલાકી. એક મહિના પહેલા બનેલો રોડ ડામર ઓગળી જતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા. અંબાજીના દાંતા પંથકમાં ગરમીનું પ્રમાણ વધ્યું. ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચતા લોકો અકળાયા. ગરમી વધતા દાંતામાં રસ્તાઓ સુમસામ બન્યા. ગરમી વધતા એમરજન્સીના કેસમાં વધારો. છેલ્લા 7 દિવસમાં હાઈ ફીવરના 388, ઝાડા ઉલટીના 51, હીટ સ્ટ્રોકના 7 કેસ નોંધાયા. એપ્રિલમાં ગરમીના કારણે 2067 એમરજન્સી કેસ સામે આવ્યા. બજારમાંથી આઈસ્ક્રીમ ખરીદતા પહેલા સાવધાન. સુરતમાં ભેળસેળયુક્ત આઈસ્ક્રીમનો પર્દાફાશ. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડામાં થયો ચોંકાવનારો ખુલાસો. 10 સંસ્થાઓમાંથી લેવાયેલા 29 પૈકી 10 નમૂના ફેલ. 75 કિલો આઈસ્ક્રીમના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. કાર્બાઇડ કેમિકલથી કેરી પકવતા ખેડૂતોને ખેર નથી. એમસીની આરોગ્ય વિભાગની ટીમ આવી એક્શનમાં. નરોડા ફ્રૂટ માર્કેટમાં આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમે હાથ ધરી તપાસ. ભાવનગર પંથકની માર્કેટમાં અથાણા અને મુરબ્બા માટે કેરીની આવક શરૂ. કેસર કેરીનો ભાવ 2000 થી લઈને 4500 રૂપિયા સુધી નોંધાયો. દેશી કેરીના મણદીઠ 800 થી લઈને 1500 રૂપિયા સુધીના ભાવ. મહેસાણાના ઊંઝામાં નકલી વરિયાળી ઝડપાઈ. ફૂડ વિભાગે દરોડા પાડી અંદાજે 11,850 કિલો શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો. 14 કિલો લીલો કલર પણ જપ્ત કરાયો. 11 લાખથી વધુનો જથ્થો ફૂડ વિભાગે જપ્ત કર્યો. સુરતમાં મૌલાના મામલે તપાસ તેજ. વિદેશના કોન્ટેક્ટની કોલ ડિટેલની થઈ રહી છે તપાસ. સોપારીના નાણાં અને હથિયાર સહિતની તપાસ શરૂ. હત્યાની ધમકીની વિગતો પણ પોલીસને હાથે લાગી. સુરતમાં હિન્દુ નેતાને ધમકી મામલે ઉત્તર પ્રદેશથી વધુ એકની ધરપકડ. મોહમ્મદ અલી નામના શખ્સની ધરપકડ કરાઈ. ઉપદેશ રાણાને ધમકી આપનારને પકડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા. ઉપદેશ રાણાની સુરક્ષા વધારવાની કરાઈ માંગ. પાકિસ્તાની હેન્ડસમ નાવેદ આપતો હતો ધમકી. સુરતનો મૌલવી 4-5 વર્ષથી આપતો ધમકી. ગળું કાપી RDXથી ઉડાવવાની પણ મળી હતી ધમકી. ગુજરાતની શાળાઓને મળેલી ધમકી અંગે પાકિસ્તાન કનેક્શન ખુલ્યું. ધમકીનો ઈમેલ પાકિસ્તાનથી થયા હોવાનો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો દાવો. સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અંગે ISI એ ષડયંત્ર રચ્યું હોવાની આશંકા. પાકિસ્તાનની ISI ને ભારતની લશ્કરી માહિતી મોકલનાર આરોપીને વડોદરા કોર્ટમાં રજૂ કરાયો. આરોપી પ્રવીણ મિશ્રા ભારતની સંરક્ષણ બાબતોની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનને મોકલતો હતો. કોર્ટે આરોપીના 14 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર. સતત બીજા દિવસે આંગડિયા પીઢીઓમાં તપાસનો ધમધમાટ. CID સહિત ઇન્કમટેક્સ અને ED ની ટીમ પણ તપાસમાં જોડાઈ. 15 કરોડ રોકડા, 75 લાખનું વિદેશી ચલણ અને 1 કિલો સોનું કરાયું જપ્ત. RTGS મારફતે ગેરકાયદે નાણાંની હેરાફેરી થઈ હોવાનો ખુલાસો. મોબાઈલ, કોમ્પ્યુટર સહિતના દસ્તાવેજો પણ કરાયા જપ્ત. 20 સ્થળો પર CID ની 40